गुड मॉर्निंग विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग। तो विद्यार्थी मित्रों, आज अपने स्टैंडर्ड सिक्स में चैप्टर थर्टीन जोईशु, पंखीओए पाणी पायु। तो विद्यार्थी मित्रों, क्लास में तो मैं आ चैप्टर एक्सप्लेन कर दीधुं छे अने क्वेश्चन आंसर पर कर दीधा छे। ऑनलाइन में हवे बाकी छे ते पण तमारे करवानुं छे। तमारे वर्कबुक या तो नोटबुक में चैप्टर 12 सुधी कम्प्लीट हशे। पाछे पूरक वाचन में पण मैं बधा चारे चार चैप्टर ऑलरेडी चलाई चूकी छूँ अने तेने ए पण एक्सप्लेन कर दीधुं छे। वेल जेनी दीकरी सुधी अने ते पण मैं एना फोटा पण वर्कबुकना मोकली दीधा छे। ने तमे तमारी नोटबुक पर लखी चूक्या हशो अने ना लख्या होय तो लखवाना छे। हवे चैप्टर 13 छे, पंखीओए पाणी पायुं। एक हतो छोड़, दरेके ध्यानथी पहेला सांभळवानुं छे, जो स्टोरी आवडशे तो ज क्वेश्चन आंसर आवडशे। एक हतो छोड़, साव नानो एवो मांड मांड दिखाय, घणा ढोर एनी पासेथी पसार थई जाय पण कोईने ख्याल न आवे। छोड़ने मोटो थवानी इच्छा हती, एने वधवुं हतुं, ऊंचा थवुं हतुं, आकाशने आबी जवुं हतुं, ઘે ગુડઝાડ બનવું હતું, પરંતુ દિવસે દિવસે તે સુકાતો જતો હતો। દાખલા તરીકે જો આપણે કંઈક નાનો છોડ હોય તો જો છોડને આપણે પાણી બહુ દિવસ સુધી પાણી એને ના નાખીએ તો એ છોડ કેવો થઈ જાય, સુકાઈ જાય, એટલે એ સાવ બેડોળ બની જાય, સુકાઈ જાય, ઢીલો થઈ જાય। એ રીતે આ છોડની વાત છે, એટલે કે એ છોડ કેવો હાવ નાજુક અને પટલો, માંડ બે ચાર પાન એના ઉપર હતા અને દિવસે દિવસે તે સુકાતો જતો હતો। પણ અચાનક એક બકરીની નજર તેના પર પડે છે, એટલે કે બકરી તો કેવી હોય, એને તો કંઈ લીલું ઘાસ જોવા મળે તો તરત જ ખાઈ જાય, એટલે એ શું કરે છે બકરી, એ જે ત્રણ ચાર જે પાન હોય છે શું કરે છે, ખાઈ જાય છે। એટલે છોડ કેવો થઈ જાય છે, સાવ બેડોળ પાન વગરનો, એટલે એને ઘણું રડવું આવે છે। પાંદડા બે ચાર પાંદડા બેઠેલા હતા, એક બકરીનું ધ્યાન ગયું, તે પાંદડા ખાઈ ગઈ, છોડ તો સાવ બેડોળ થઈ ગયો, એને રડવું આવી ગયું। જો કારણ કે એ તો બોલી, એને તો હજુ ચાર છોડ હતા, એ ચાર જે પાન હતા એ પણ બકરી ખાઈ જાય, એટલે શું થાય છે, રડવા લાગે છે। એક દિવસ એક પંખી ઉડતું ઉડતું આવ્યું, આવીને છોડ પર બેઠું, છોડ એનો ભાર ખમી શક્યો નહીં, વળી ગયું તેણે પંખીને કહ્યું, તું મારા પતિ ઉડી જા, હું તારો ભાર સહી શકતો નથી, કાં તો સાવ વળી જઈશ કે પછી તૂટી જઈશ। શું કહે છે, પંખી એ એક પંખી ઉડતું ઉડતું આવે છે અને એ જે છોડ હોય એના ઉપર બેસે છે, એટલે એ પક્ષીનું વજન યાની કે પંખીનું વજન એ છોડ સહી શકતો નથી, એટલે શું કહે છે કે તું મારા ઉપરથી ઉતરી જા, હું કાં તો ભાગી જઈશ કાં તો વળી જઈશ, તારો ભાર મારાથી સહન થતો નથી। એક પંખી ઉડીને નીચે આવ્યું, છોડની સામે બેઠું, એણે છોડને પૂછ્યું, તું કાં કેમ સાવ દુબળો પાતળો પાતળો છે અને નીચો છે, તારામાં લીલાશ નથી, તારા પાંદડા ક્યાં ગયા। એ પંખી વાત કરે છે કે તું કેમ સાવ આવો પટલો છે, તું તારામાં લીલાશ કેમ નથી, એમ તારા પાંદડા ક્યાં ગયા, ક્વેશ્ચન કરે છે છોડને। છોડને આજ સુધી કોઈ આવું પૂછ્યું નહોતું, છોડ કહે, હજુ હું નાનો છું, ઘણા દિવસ ગયા પણ હું વધી શક્યો નથી, કેટલાય દિવસથી તરસ્યો છું, મારા મૂળ પાણી વિના અકળાઈ રહ્યા છે, મને કોઈ પાણી પાતું નથી, મારા બે ચાર પાંદડા હતા તે પણ એક બકરી ખાઈ ગઈ, શું કહે છે, છોડ આજ સુધી મને કોઈએ પાણી આપ્યું નથી, ખાલી ચોમાસા સિવાય મારા છોડમાં પાણી જતું નથી અને હું હજુ ઘણો નાનો છું, હું વધી શક્યો નથી, કેટલાય દિવસથી હું તરસ્યો છું એમ કે મને કોઈ પાણી આપ્યું નથી અને મારા જે મૂળ છે તે અકળાઈ રહ્યા છે પાણી પીવા માટે, અને મારામાં જે બે ચાર પાંદડા હતા એ પણ એક બકરી મારા પાંદડા ખાઈ ગઈ। છોડ પર પંખીને દયા આવી, તે ઉડ્યું દૂર, એક તળાવ હતું ત્યાં પહોંચ્યું, એણે પોતાની નાનકડી ચાંચમાં એકાદ ટીપું પાણી લીધું, પછી ઉડતું ઉડતું છોડ પાસે આવ્યું, ચાંચમાંનું પાણીનું ટીપું છોડના મૂળમાં ઠાલવી દીધું, પણ છોડને કંઈ અસર ન થઈ, એક ટીપા પાણીથી સૂ વળે, લાંબા સમયની તરસ હતી, પંખી બધી વાત સમજી ગયું ને ત્યાંથી પાછું ઉડ્યું। હવે આ જે છોડની જે હકીકત કહાની હોય છે શું કરે છે,
પંખીને દય આવી જાય છે તેના ઉપર. એટલે શું કરે છે, તે એક દૂર દૂર એક તળાવ પાસે જાય છે અને એક નાનકડી ચાંચમાં એકાદ ટીપું પાણીનું લાવે છે અને ઉડતું ઉડતું છોડ પાસે આવે. પોતાની ચાંચમાં પાણીનું ટીપું છોડના મૂળમાં ઠાલવે છે, પણ એક ટીપુંથી તો થોડું એની તરસ, કારણ કે કેટલું વર્ષોથી તરસ્યો હતો એટલે એક પાણીના ટીપાથી તેની તરસ છીપાતી નથી. એટલે પંખી બધી વાત સમજી જાય છે કે આ છોડને એક પાણીના ટીપાની જરૂર નથી, બહુ બધા પાણીની જરૂર છે. ઉડતું ઉડતું એક ઘેઘૂર ઝાડ ઉપર પહોંચ્યું. ત્યાં પંખીઓનું મોટું ટોળું બેઠું હતું. પંખીના ટોળાને એણે તરસ્યા છોડની વાત કરી. સૌ પંખી સંમત થયા. બધા પાંખો ફફડાવતા ઉડ્યા, તળાવને કિનારે ઉતર્યા. સૌએ પાણીની ચાંચ ભરી લીધી. પછી પેલું પંખી આગળને ટોળું પાછળ જાય. શું કરે છે, એક ઉડતું ઉડતું એક ઘેઘૂર ઝાડ એટલે કે બહુ મોટું વિશાળ ઝાડ હોય છે તેના ઉપર જાય છે, જ્યાં પંખીઓનું ટોળું રહેતું હોય છે. અને પંખીઓના ટોળાને આ છોડની બધી વાત કરે છે કે એક છોડ છે એ ઘણા વર્ષોથી તરસ્યો છે, એને આપણે હેલ્પ કરવી જોઈએ, મદદ કરવી જોઈએ. એટલે બધા પંખીઓ શું કરે છે, તૈયાર થઈ જાય છે મદદ કરવા માટે. એટલે કે તળાવના કિનારે જાય છે અને બધા પંખીઓ શું કરે છે, પોતાની ચાંચમાં પાણી ભરીને આખું ટોળું ઉપડે છે પેલા છોડ તરફ. પેલો છોડ ઊભો હતો ત્યાં સૌ ઉતર્યા. બધા પંખીઓએ પાણી ભરેલી ચાંચો છોડના મૂળમાં ખાલી કરી દીધી. આવા 10-15 ફેરા કર્યા અને છોડના મૂળને બરાબર પાણી મળ્યું. એની લાંબા વખતની તરસ છીપાઈ છોડને ઉડકાર આવી ગયો. શું કરે છે બધા પંખીઓ, હવે બધા પોતાની ચાંચમાં પાણી ભરી લાવે છે વારા પરથી અને તે ઝાડ તે છોડના મૂળમાં નાખે છે. એટલે છોડ શું, કારણ કે એને ઉઠકાર હાસ કે હવે હું ધરાઈ ગયો છું એમ, એટલે મૂળ કરી દીધી. આવા 10-15 ફેરા કરે છે એટલે છોડને પૂરતું પાણી મળી જાય છે અને ઉડકાર આવી જાય છે. પછી તો દરરોજ પંખીઓનું ટોળું આવે અને તળાવમાંથી પાણી લાવીને છોડને પીવડાવે. એટલે રોજ હવે ત્યાંથી જેટલી વાર પસાર થાય એટલી વાર તળાવમાંથી પાણી લઈને તે છોડના મૂળમાં નાખી દે એટલે છોડ પોતાની તરસ છીપાવી લે. દિવસો અને મહિનાઓ સુધી પંખીઓએ આ કામ કર્યું. ચાંચમાં પાણી લાવીને છોડને પાયું. છોડ લીલોછમ થઈ ગયો, છોડ વધવા લાગ્યું. આ રીતે રોજ દિવસો અને મહિનાઓ થઈ ગયા અને પંખીઓએ આ કામ ચાલુ જ રાખ્યું. ચાંચમાં પાણી લાવીને છોડને પાયું ને છોડ લીલોછમ મોટો ઘટાદાર ઝાડ બની જાય છે. ચોમાસું બેઠો, કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાઈ ગયું. ધોધમાર વરસાદ પડ્યો. આખું ચોમાસું મન મૂકીને વરસ્યું. છોડને તો બસ આટલું જ જોઈતું હતું કારણ કે તેની તરસ છીપાઈ ગઈ છે. હવે ચોમાસું આવે છે એટલે ચોમાસામાં વરસાદ તો કેવો પડે, એટલે કે એ ચોમાસાના પાણીથી પણ થોડો એની તરસ વધારે છીપાઈ જાય છે. આમ ઘણા ચોમાસા છોડ પર વરસ્યા અને વર્ષો ગયા, એટલે કે બહુ બધા વર્ષો થઈ ગયા. આજે એ છોડ મોટું ઘટાદાર ઝાડ થઈ ગયું. પંખીઓનું ટોળું દરરોજ ઝાડ પર આવીને બેસે છે અને ગીતો ગાય છે. ઝાડ ખુશ થઈ જાય છે અને ડાળીઓને ડોલાવતું પાંદડા રણ જણાવે છે. હવે જો એ નાનો છોડ હતો અત્યારે કઈ પોઝિશનમાં છે, એક મોટું ઘટાદાર ઝાડ બની જાય છે. એ કોના કારણે, પંખીઓના ટોળાને કારણે. જો પંખીઓનો ટોળાએ જો ચાંચમાં પાણી ભરીને જો એના મૂળમાં ના ઠાલવી હોત તો એ છોડની સી હાલત થાત, કારણ કે સુકાઈ જાત કાં તો બેડોળ બની જાત એમ. એટલે એ પંખીઓના ટોળાનો આભારી છે, એટલે કે ઝાડ ઘટાદાર ઝાડ બની જાય છે. પંખીઓ તેના ઉપર રોજ બેસે છે અને ડાળીઓ ડોલાવતા અને પાંદડા રણ જણાવે છે. એક દિવસ સાંજના સમયે આકાશમાંથી એક વાદળી આવી ને ઝાડની ડાળી પર બેસી ગઈ. ઝરમર ઝરમર વરસીને ઝાડ નાઈ રહ્યું હતું. એટલે કે આકાશમાં આપણે જો કાળા વાદળો વરસાદ ચોમાસામાં આપણે દેખાતા હોય છે અને એકદમ જ્યાં ઠાલવે ત્યાં આખું પાણી પાણી કરી નાખતું હોય છે. અમુક જગ્યાએ આપણે જોઈએ વરસાદ પડે છે પણ અમુક જગ્યાએ નથી પડતું એમ, એટલે કે જ્યાં વાદળો હોય ત્યાં પાણી પડતું હોય, વરસાદ પડતો હોય છે. એ રીતે આ વાદળી શું કરે છે, એ ઝાડ ઉપર પાણી ઠાલવી દે છે. તો વાદળી કહે છે, કેમ ઝાડ દાદા, ભરુનાળે મેં તમને નવડાવ્યા ને, ત્યારે ઝાડને યાદ આવે છે પોતે સાવ નાનો છોડ હતો ને પંખીએ પાણી પાઈને ઉછેર્યો હતો. ઝાડ વાદળીને માડીને બધી વાત કરે છે. વાદળી કહે, ખરેખર પંખીઓની જાત દયાળુ હોય છે. એટલે શું કરે છે વાદળી,
જાડદાદાને કહે છે કે કેમ જાડદાદા, ભર ઉનાળે મેં તમને નવડાવે ને ત્યારે ઝાડની એની જે પહેલાંની જે જિંદગી હોય છે યાદ આવે છે, અને પંખીઓને પાણી પાઈને એને ઉછેર્યો હોય છે પંખીઓએ, એટલે કે બધી ઝાડ એ ઝાડ હોય છે એ વાદળીને માંડીને વાત કરે છે છોડ કે મારી જિંદગીમાં આવું આવું બન્યું હતું. એટલે વાદળી શું કહે છે, ખરેખર પંખીઓની જાત દયાળુ હોય છે, જો પંખીઓ ના હોત તો એ છોડનું શું થાત એમ. એટલે વાદળ કહે છે હકીકતમાં જે મૂંગા પ્રાણીઓ હોય છે એ દયાળુ જ હોય છે, જે પંખીઓએ જો આ યુક્તિ ના સૂચી હોય તો છોડ સાવ મૃત્યુ પામ્યો હોય કાં તો સુકાઈ ગયો હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરીને તમારે ધ્યાનથી વાંચવાની છે, અને શબ્દ સમજૂતી છે એ પણ તમારે ગુજરાતીની નોટમાં લખવાની છે, અને એની સાથે થોડા ઘણા ફોટા છે એ પણ હું મોકલીશ.